हेलो विद्यार्थी मित्रों, आज आप 12 कॉमर्स सीसी एंड एसटी में विभाग बे में प्रकरण एक शेर बहार पाड़वा एनो एक टॉपिक छे शेर हप्ता। आग आप सीखी गया कि जयरे कंपनी छे ए बजार माथी पैसा मेळववा माटे शेर बहार पाड़े छे, ए शेर बहार पाड़ती वक्ते शेरधारको होय एने पहला विज्ञापन पत्र द्वारा जाण करे, जाहिर जनता ने एमां रस होय तो ए शेर मेळववा माटे अरजी करे, ए आवेल अरजीओनुं वर्गीकरण करी अने कोना कोना शेर मंजूर करवा ए बधुं ज आपणे आगळ जोई गया। हवे कंपनी छे ए दरेक वखते संपूर्ण रकम छे ए मंगावती नथी, परंतु अंशतः रकम शेर अरजी साथे मंगावे छे। तो बाकीनी जे रकम छे ए कंपनी शेरधारक पासेथी हप्ते हप्ते मंगावे छे। तो ए शेरना हप्ता कई रीते मंगावा, कई कई शरतोनुं पालन करवानुं अने हप्ता मंगावा माटेनी विधि अने ए हप्ता मंगावा माटे सेक्रेटरीनी फरजो ए विषे आजे आपणे जोशुं। तो शेर हप्तो छे ए गमे ए रीते मंगावी शकातो नथी। तो सौ प्रथम तो आपणे जोईए कि शेर हप्तो एटले शुं। तो शेर हप्तानो अर्थ पहेला जोईए तो कि पूरेपूरा भरपाई न थयेला शेर पर बाकीनी रकम जे शेरधारको पासेथी मंगावामां आवे छे तेने शेर हप्तो कहेवामां आवे छे। आमां एक शरत मुख्य छे કે પૂરેપૂરો ભરપાઈ થયેલો ન હોય એવો શેર હપ્તો શેરધારક પાસેથી જ્યારે મંગાવવામાં આવે ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે? તો કે સૌપ્રથમ તો શેર હપ્તો છે એ અંગે નિયમનપત્રમાં ખાસ જોગવાઈ હોવી જોઈએ। નિયમનપત્ર એટલે કે કંપનીનું આર્ટિકલ જેમાં કંપનીના બધા નિયમો હોય છે। આ ઉપરાંત જો કોઈ વ્યક્તિના વ્યક્તિગત શેર હોય તો એ હપ્તો ભરવાની જવાબદારી વ્યક્તિની પોતાની છે, અને જો એ શેર છે એ સંયુક્ત નામે હોય તો એ સંયુક્ત જવાબદારી એની ઠરે છે। આમ કહી શકાય કે શેરનો બાકી હપ્તો ભરવા માટે શેરધારક છે એ બંધાયેલો છે, એમાં એ કંપનીને ના પાડી શકે નહીં। તો આપણે શેર હપ્તાનો અર્થ જોયો। ત્યાર પછી સંચાલકો છે એ ગમે એ રીતે શેર હપ્તો મંગાવી શકતા નથી, તો એના માટે કંપની ધારામાં અમુક જોગવાઈઓ કરેલી છે। તો આપણે જોઈએ મિત્રો કે કંપની ધારામાં કઈ કઈ જોગવાઈઓ છે। તો શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ તો આપણે જોઈએ કે એ જોગવાઈઓ માટે સૌપ્રથમ તો નિયમનપત્રમાં જોગવાઈ હોવી જોઈએ। મિત્રો, નિયમનપત્ર કંપની માટે ખૂબ જ અગત્યનું પત્રક છે, એટલે દરેક વખતે નિયમનપત્ર તો આપણે ધ્યાનમાં લેવાનું જ રહેશે। તો સૌપ્રથમ નિયમનપત્રમાં જોગવાઈ છે કે નહીં એ પહેલાં તપાસવાનું, ત્યાર પછી કંપની ધારાની બીજી જોગવાઈઓ તરફ આગળ વધવાનું થાય। ધારો કે કંપની ધારામાં શેર હપ્તો મંગાવવા માટેની કોઈ જોગવાઈ નથી તો કંપની છે એ શેર હપ્તો મંગાવી શકે નહીં। બીજી જોગવાઈ છે કે એક જ પ્રકારના શેર માટે સમાન ધોરણ। એક જ પ્રકારના શેર એટલે કેવા? કે કોઈ વ્યક્તિ પાસે 10 શેર છે, કોઈ પાસે 50 શેર છે, કોઈ પાસે 100 શેર છે, તો કંપનીના સંચાલકો છે એ એક શેર દીઠ રકમ નક્કી કરે। તો જેની પાસે જેટલા શેર હોય એ પ્રમાણે દરેક પાસેથી સમાન ધોરણે ન્યાયી રીતે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના હપ્તો મંગાવવાનો થાય છે, એટલા માટે સમાન ધોરણ। ત્યાર પછી મહત્વનું છે કે હપ્તો મંગાવતા પહેલા હપ્તા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ કરાવવો જરૂરી છે, કારણ કે જો સંચાલક મંડળની સભામાં ઠરાવ ન થાય તો આગળની પ્રક્રિયા થઈ શકતી નથી અને હપ્તો પણ મંગાવી શકાતો નથી, માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ કરાવવો જરૂરી છે। ત્યાર પછી હપ્તા અંગેના માંગણી પત્રમાં હપ્તાની રકમ, બેંકનું નામ,
મુદત અને તારીખ કે જેની પાસેથી હપ્તો મંગાવવાનો છે એ શેર ધારક છે એ હપ્તાની રકમ કઈ બેંકમાં ભરશે એ બેંકનું નામ પણ એમાં દર્શાવવામાં આવે એની મુદત પણ દર્શાવવામાં આવે અને તારીખ મુદત એટલે સમય મર્યાદા જનરલી 14 દિવસનો ટાઈમ એને આપવામાં આવે અને તારીખ આપેલી હોય કે આટલી તારીખથી આટલી તારીખ સુધીમાં ગમે ત્યારે એ શેરધારક છે એ બેંકમાં એ હપ્તાની રકમ જમા કરાવી શકે એવી જોગવાઈ કંપની ધારામાં છે ત્યાર પછી જ્યારે શેર હપ્તો મંગાવવામાં આવે છે ત્યારે શેરની ફેરબદલી અને મતાધિકાર અટકાવી દેવામાં આવે છે શા માટે એવું કરવામાં આવે છે તો કે ધારો કે શેરને હપ્તો મંગાવતા હોય એ સમયગાળા દરમિયાન જેની પાસેથી હપ્તો મંગાવવાનો છે એ વ્યક્તિ એ સમયગાળા દરમિયાન કોઈ બીજી વ્યક્તિને શેર વેચી દે તો હપ્તો બીજા પાસેથી મંગાવવાનો થાય અને એનો માલિકી હક પણ બીજા પાસે હોય એવું ન બને માટે એ સમયગાળા દરમિયાન શેરની ફેરબદલી અટકાવી દેવામાં આવે છે અને એની જાણ પણ પબ્લિકને વર્તમાન પત્ર દ્વારા કરવામાં આવતી હોય છે અગાઉ જ અને આપણે જાણીએ છીએ કે ઇક્વિટી શેરધારકો છે એ કંપનીના માલિકો છે માટે એને કંપનીની જ્યારે સભાઓ ભરવામાં આવે ત્યારે મતાધિકાર આપવામાં આવે છે તો એ મતાધિકારનો પણ આ સમયગાળા દરમિયાન એને સ્થગિત કરી દેવામાં આવે છે એટલે કે અટકાવી દેવામાં આવે છે ત્યાર પછી કંપની ધારાની જોગવાઈ પ્રમાણે બેંકમાં અને એ પણ કઈ બેંક તો કે શિડ્યુલ બેંક એટલે કે રાષ્ટ્રીયકૃત બેંકમાં શેર હપ્તા માટેનું અલગથી ખાતું ખોલાવવામાં આવે છે જેને આપણે એસ્ક્રો બેંક એકાઉન્ટ ખાતું કહેશું કે જે આ હપ્તાની સમય મર્યાદા પૂરતું જ હોય જેવી હપ્તાની મુદત પૂરી થાય એવું એક ખાતું છે એ પણ બંધ કરી દેવામાં આવે છે તો શેર હપ્તા અંગેનું ખાતું એવું બેંકમાં ખોલાવવામાં આવે અને શેરધારકોને જ્યારે નોટિસ મોકલે ત્યારે જાણ કરવામાં આવે કે આ ખાતામાં તમારે રકમ જમા કરાવવાની છે એનાથી આગળ જોઈએ તો કંપની ધારામાં એ પણ જોગવાઈ છે કે કંપની ધારે એ પ્રમાણે હપ્તા ન મંગાવી શકે તો બે હપ્તા વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ તો કે એક માસ થી ઓછો એવા સમયગાળામાં એ હપ્તો મંગાવી શકે નહીં એટલે આ પણ વિકલ્પમાં પણ પૂછી શકાય કે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ તો કે એક માસ એનાથી આગળ જોઈએ તો હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર વ્યાજ વસૂલ કરી શકે શેરધારક છે એ હપ્તો ભરવા માટે બંધાયેલ છે જો એ સમયસર હપ્તો ન ભરે તો કંપની છે એ કાયદાકીય રીતે એની પાસેથી વ્યાજ છે એ વસૂલ કરી શકે તો આમ મિત્રો આપણે જોયું કે શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ આ જોગવાઈઓનું પાલન કરી અને કંપની છે એ શેર હપ્તો મંગાવી શકે તો આ અલગથી પ્રશ્નમાં પણ પૂછાય કે શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ ત્યારથી આગળ જોઈએ તો શેર હપ્તો મંગાવવાની વિધિ કે કંપની છે એ શેર હપ્તો મંગાવવા માટે કયા કયા સ્ટેપ લે કઈ વિધિ પ્રમાણે આગળ વધે વિદ્યાર્થી મિત્રો જ્યારે વિધિ શબ્દ આવે ત્યારે તમારે એક એક સ્ટેપ લેવું પડે એમાં આગળ પાછળના સ્ટેપ ચાલે નહીં તો વિધિમાં સૌપ્રથમ શું કરાવવાનું છે તો કે પહેલું સ્ટેપ છે કે શેર હપ્તા અંગેનો ઠરાવ સૌપ્રથમ ઠરાવ કરાવવો પડે અને ઠરાવ છે એ સંચાલક મંડળ જ કરે ગમે ત્યારે ઠરાવ શબ્દ આવે તો આપણે સમજવાનું કે ઠરાવ છે એ સંચાલક મંડળની સત્તા છે સંચાલક મંડળ ઠરાવ પાસ કરે પછી જ એ કાર્ય છે એ આગળ ચાલે તો હપ્તો મંગાવવાનો હોય ત્યારે સૌપ્રથમ સંચાલક મંડળ પાસે ઠરાવ કરાવવો પડે ત્યાર પછી સભ્યપત્રક બંધ રાખવું સભ્યપત્રક બંધ રાખવું મતલબ કે જ્યાં સુધી હપ્તાની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી સભ્યપત્રકમાં કોઈનું નામ દાખલ નહીં કરવાનું અને કોઈનું કાઢવાનું નહીં તો એના માટે થઈ અને 7 દિવસ અગાઉ
कंपनी तरफ थी वर्तमान पत्र में जाहिर जनता ने जाण करवामां आवे छे के आ शेरना हप्ता मंगावाना छे माटे सभ्य पत्रक आटला थी आटली तारीख सुधी बंद राखवामां आवशे। त्यार पछी हप्तानी यादी तैयार करवी। हप्तानी यादी तैयारी करवी एटले शुं? तो के कया कया शेरधारक पासेथी आपणे हप्तो मंगावानो छे एनी एक आखी यादी, कोनी पासे केटला शेर छे, केटला शेरनो हप्तो मंगावानो छे, कुल केटली रकमनो मंगावानो छे, अगाउ जो कोई हप्ता मंगावेला होय तो एनी नोंध पण एमां करवानी छे, दरेक शेरधारक पासे केटला शेर छे ई शेरनी संख्या लखवानी छे, केटला रूपियानो हप्तो मंगावानो छे एनी पण एमां नोंध करवानी छे, कई तारीखे मंगावानो छे, आ तमाम माहिती छे ए एक पत्रकनी अंदर तैयार करवानी थाय छे। आ यादी तैयार थाय एटले ख्याल आवी जाय के आटला शेरधारको पासेथी हप्तो मंगावानो छे, त्यार पछी बेंकने जाण करवामां आवे। बेंकने कई जाण करवानी? तो के बेंकने जाण करवानी के भाई तमे शेर हप्ता माटे खातुं खोलजो। आपणे आगळ જોયું એમ શેર હપ્તાનું એક ખાતું ખોલવાનું બેંકને કહેવામાં આવે અને જેની જેની પાસેથી હપ્તો મંગાવેલો છે એ તમામ હપ્તાઓની રકમ એ ખાતામાં જમા કરવાની થશે અને જમા થયેલી રકમ મુદત પૂરી થાય પછી બેંક છે એ કંપનીને સુપ્રત કરે છે અને એ એકાઉન્ટ પછી ત્યાં બંધ કરી દેવામાં આવે છે એટલે એ પ્રકારના એકાઉન્ટને એસ્ક્રો બેંક એકાઉન્ટ વારંવાર કહું છું એ ખૂબ જ અગત્યની બાબત છે। બેંકને જાણ કરે ત્યાર પછી હપ્તાની નોટિસ મોકલવી। હપ્તાની નોટિસ કોને મોકલવાની થશે? તો કે જેની પાસેથી હપ્તો મંગાવેલો છે એ તમામ શેરધારકને કંપની છે એ હપ્તાની નોટિસ મોકલે છે। એ નોટિસની અંદર બધી જ વિગતો આપેલી હોય કે કઈ બેંકમાં તમારે હપ્તો ભરવાનો છે, केटला थी केटली मुदत तमने आपवामां आवे छे, कया समये, आ तमाम विगतो ए नोटिसनी अंदर आपेली होय। ए नोटिसना आधारे शेरधारक छे ए हप्तो भरे छे अने 14 दिवस पहला, दाखला तरीके हप्तो भरवानी तारीख 15 होय तो एनाथी 14 दिवस पहला एटले के पहली तारीखे एने जाण थई जवी જોઈએ કે મારે હપ્તો ભરવાનો છે। આવું શા માટે? કારણ કે કોઈ કારણસર કોઈ બહારગામ હોય અથવા તો આર્થિક વ્યવસ્થા એને ન થઈ શકી હોય તો એ સમયગાળા દરમિયાન એ પોતાનું આયોજન કરી શકે માટે 14 દિવસ પહેલાં એને નોટિસ મળી જવી જોઈએ, એ પ્રકારને કામ કરવાનું થાય છે કંપનીએ। ત્યાર પછી આગળ શેર હપ્તાની ચૂકવણી। હવે શેર હપ્તાની ચૂકવણી માટે સમય મર્યાદા આપી છે, 14 દિવસનો ટાઈમ આપ્યો છે। 14 દિવસની અંદર શેરધારક છે એ કોઈ પણ દિવસે એના નક્કી કરેલા સમયે અને નક્કી કરેલી બેંકમાં એ હપ્તો ભરી શકે। ત્યાર પછી છેલ્લું કામ કરવાનું છે હપ્તા પત્રકમાં નોંધ કરવી। વિદ્યાર્થી મિત્રો, કંપની જે હપ્તા મંગાવે છે એ હપ્તા દરેક શેરધારકે ભરવા જોઈએ, એના માટે એ બંધાયેલા છે। એમ છતાં પણ અમુક શેરધારકના હપ્તા આવતા નથી તો એના માટે શેર હપ્તા પત્રકમાં નોંધ કરવામાં આવે છે। શેના આધારે નોંધ થાય? તો કે ભરણા ચિઠ્ઠીના આધારે। ભરણા ચિઠ્ઠી એટલે શું? તો કે બેંકમાં કોઈ શેરધારક જે હપ્તો ભરવા માટે જાય છે અને બેંક ધારક એની જે નોંધ રાખે છે એ મુદત પૂરી થાય ત્યાર પછી એ આખે આખી ભરણા ચિઠ્ઠી બેંક કંપનીને સુપ્રત કરે અને કંપની છે એ ભરણા ચિઠ્ઠીના આધારે આખું એક લિસ્ટ તૈયાર કરે કે ભાઈ 100 શેરધારક છે તો એમાંથી 75ના હપ્તા આવી ગયા અને 25ના બાકી છે, જેટલાના બાકી હોય એટલાની આખી યાદી તૈયાર કરવાની થાય છે અને આ યાદી તૈયાર કરી અને છેલ્લે સંચાલક મંડળને એ રજૂ કરે છે જેથી કરીને કંપનીનો વહીવટ કરતા સંચાલકોને ખ્યાલ આવે કે 100 શેરધારકોમાંથી 25ના હપ્તા હજુ બાકી છે તો એના માટે આગળ શું કાર્યવાહી કરવી।
मित्रों हप्ता भरवा माटे शेरधारक बंधायेलो छे एटले कोई शेरधारक एनो विरोध न करी शके अथवा तो एना माटे ना पण न पाड़ी शके। एटले ए संचालक मंडल एनी आगळनी प्रोसेस करशे ए आपणे आगळना विडियोमां जोशुं। परंतु जो आनी साथे एना पछीनो प्रश्न तैयार थई जाय शेर हप्ता अंगे सेक्रेटरीनी फरजो। હવે આપણે જાણીએ છીએ કે કંપનીનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે અને કંપનીના તમામ કામ છે એ કોણ કરે છે તો કે કંપની સેક્રેટરી। હવે આ કંપની સેક્રેટરી છે એણે શેર હપ્તા માટે શું શું કરવાનું થાય તો એની દરેક વિધિમાં એક સેક્રેટરી સંકળાયેલા છે। મિત્રો આની પહેલા પણ આપણે કહેલું કે સેક્રેટરીની ફરજ ગમે ત્યારે પૂછાય ત્યારે પહેલી વહેલી ફરજ સેક્રેટરીની છે કે નિયમનપત્રમાં જોગવાઈ છે કે નહીં એ અંગે તપાસ કરવી। ધારો કે નિયમનપત્રમાં જોગવાઈ નથી તો કંપની શેર હપ્તો મંગાવી શકતી નથી, બરાબર। નિયમનપત્રમાં જોગવાઈ તપાસાઈ જાય ત્યાર પછી સેક્રેટરી છે એ સંચાલક મંડળની સભામાં ઠરાવ કરાય। જો ઠરાવ સંચાલક મંડળ કરે છે પણ એની તમામ સાહિત્ય એના માટે જે જરૂરી દસ્તાવેજો માહિતી એ સંચાલકોને સેક્રેટરી આપે એના આધારે સંચાલક મંડળ છે એ ઠરાવ કરે। ઠરાવ થાય ત્યાર પછી જ બીજી કામગીરી છે એ આગળ વધે છે। તો પછી સેક્રેટરીએ શું કરવાનું છે તો કે સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાનું છે। અહીંયા આપણે જોયું કે સભ્યપત્રક બંધ રાખવું તો એ સભ્યપત્રક બંધ રાખવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત આપવી લોકો સુધી એને જાણ કરવી એ બધું જ કામ છે એ કોણ કરે છે સેક્રેટરી। તો સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવા એ સેક્રેટરીની ફરજ છે। આ બંધ રહે ત્યાર પછી સેક્રેટરીએ શું કરવાનું છે તો કે જેની પાસેથી હપ્તા મંગાવવાના છે એ દરેકને નોટિસ મોકલે છે। એ નોટિસ પણ કેવી તો કે 14 દિવસ પહેલા એને મળી જાય એ રીતે। એ નોટિસ મોકલ્યા પછી સેક્રેટરી છે એ જરૂરી દસ્તાવેજ સાથે બેંકને જાણ કરે છે શેર હપ્તા અંગે ખાતું ખોલવા માટે। તો અહીંયા આપણે જોયું કે બેંકમાં જાણ કરવી અને ખાતું ખોલાવવું તો જાણ કોણ કરે છે સેક્રેટરી કરે છે અને એમાં ખાતું ખોલાવે છે। ખાતું ખોલાઈ જાય પછી બેંક છે એ દરેક શેરધારકના હપ્તાને સ્વીકારી લે અને જેવી મુદત પૂરી થાય એવી બેંક છે એ કંપનીને ભરણા ચિઠ્ઠી બધી મોકલી દે તો પછી પાછું સેક્રેટરીનું કામ ચાલુ થાય કે ભરણા ચિઠ્ઠીના આધારે એ સભ્યપત્રકમાં નોંધ કરે છે। શું નોંધ કરશે તો કે દાખલા તરીકે 100 શેરધારક છે એમાંથી જેનો જેનો હપ્તો આવી ગયો હોય એની સામે એ પ્રકારની નોંધ અને જેનો હપ્તો ન આવ્યો હોય એની સામે નથી આવેલ એ નોંધ કરી સેક્રેટરી છે એ છેલ્લે એ તમામ વિગત છે એ સંચાલક મંડળને મોકલે છે। તો જેનો હપ્તો નથી આવેલો એના માટે શું કરવાનું તો કે એની આગળની પ્રક્રિયા છે સંચાલક મંડળ ફરીથી એક વખત હપ્તો ભરવા માટે એને ચાન્સ આપે છે। એમ છતાંય એ હપ્તો ન ભરે તો એના શેર છે એ જપ્ત કરી લેવામાં આવે છે। તો એ શેર જપ્ત કઈ રીતે કરવા એના માટે કઈ જોગવાઈ છે કઈ વિધિ કરવી જોઈએ અને સેક્રેટરીની કઈ ફરજ છે એ હવે પછી આપણે આગળના વિડીયોમાં જોશું। થેન્ક યુ।